हेलो विद्यार्थी मित्रों, केम छे? बधाने मजामां छे ने? बधाने सारू छे ने? रमता हशो ने? हवे तमे घरे छुट्टी पड़ी गई छे एटले तो चालो आपणे थोड़ू भणीए। हवे तो आजे आपणे हिंदी करशू। हिंदी प्रवेशिकामां पाना नंबर 20 आपणे ऑफलाइन 19 सुधी मैं तमने करावेलू छे। पाना नंबर 20 ઉપર કયો અક્ષર આપેલો છે? તો કે હિન્દીનો સ્વર આપેલો છે ઈ, જે બડી ઈ કહેવાય હિન્દીમાં, જેને આપણે મોટી ઈ કહીએ છીએ ગુજરાતીમાં। તો આ શું છે? હિન્દીનો ઈ। અને શું કહેવાય? ઈક। ઈક એટલે શું થાય? તો કે શેરડી। ઈટ એટલે શું થાય? તો કે આપણે બાંધકામમાં ને એમાં બધાય ઈટનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણને ખબર જ છે કે દિવાલ બને પછી ઘરની બિલ્ડિંગ ને એ બધું કેનાથી બને છે? ઈંટથી બને છે। પછી એમાં સિમેન્ટ ને રેતીને નાખીને ચણતર કરે છે કડિયા। એ જ રીતે હવે આ ઈ શું આપેલું છે? પઢો ઓર લીખો, તો કે વાંચો અને લખો। આ શું છે? તો કે ઈ છે। અહીંયા ઈ આપણે શું કરશું? પહેલાં ઘૂંટશું અને શું કહેવાય? તો કે ઈ અહીંયા ઘૂંટાઈ ગયું। હવે આપણે શું કરવાનું છે? તો કે અહીંયા પાછું એને ઈ લખવાનું છે આવી રીતે। પેલા ઉપર લીટો કર્યો, પછી નીચે લીટો કર્યો, પછી અહીંયા ડ જેવું કરવાનું અને પછી નીચે પૂંછડું કરી દેવાનું અને ઉપર રેફ કરી દેવાનું, એટલે થઈ જશે ને ઈ ઈ ઈ। લખાઈ ગયું બધામાં ઈ। ત્યારબાદ હવે આપણે શું કરશું? તો કે અક્ષર પઢોર લીખો। આ શું કરવાનું છે? અક્ષર વાંચો અને લખો। તો કે ક પ્લસ દીર્ઘાય, આ કેનું છે? દીર્ઘાય છે। ઇઝી એટલે બરાબર શું થશે? કી। શું થાય? તો કે કી થાય। એ રીતે આપણને હિન્દીનો શું આપેલું છે? કી વાળો કક્કો આપેલો છે। કી ખી ગી કી ચી છી જી ઝી ટી ઠી ડી ઠી ણી તી થી દી ધી ની પી ફી બી પી મી યી રી લી વી શી શી સી હી ક્ષી ગ્ની ત્રી અને શ્રી। હવે આને શું કરશું? તો કે આપણે અહીંયા પહેલાં ઘૂંટશું। શું કરશું? કી ખી ગી ઘી ચી છી ઝી ઝી ટી ઠી પછી ડી ધી હણી તી થી દી ધી ની પી ફી બી પી મી યી રી લી વી શી શી સી
અને શ્રી. એ જ રીતે આપણે શું કરશું અહીંયા, કી કી ખી, એની નીચે અહીંયા શું લખશું, ખી ગી ગી કી કી, પછી ચી ચી છી છી ચી ચી, ઝી ઝી, ટી ટી ઠી ઠી, ડી ડી ટી ટી. ટી સુધી બે વખત લખાઈ ગયું બે લાઈનમાં, ત્યાર પછી હણી તી થી દી ધી ની પી ફી બી બી મી યે રી લી વી શી શી સી હી અક્ષશ્રી જ્ઞી ત્રી અને શ્રી લખાઈ ગયું. ત્યારબાદ આપણે સામેના પેજ ઉપર જાશું, 21માં પેજ ઉપર, જેમાં આપણને થોડાક શબ્દો આપેલા છે, જેમાં લખેલું છે કે પઢો શીખો ઓર લીખો. તો કે આપણે વાંચો શીખો અને લખો, આપણે એને વાંચવાના છે, પછી એને શીખવાના છે અને લખવાના છે. પહેલો શબ્દ શું છે, ઈશ. પછી શું આપેલું છે, ડફલી. ત્યારબાદ શું આપેલું છે, ફકીર, દરજી, રજાઈ, ભાઈ, શહીદ અને જમીન. અને શું કરશું પહેલાં, તો કે ઈશને ઘૂંટશું, ઈ શ. પછી શું કરશું, એને બે વખત નીચે લખી નાખશું. પછી શું આપેલું છે, ડફલી, તો કે ડફલીને ઘૂંટશું અને પછી લખી નાખશું નીચે. પછી શું છે, ફકીર, ફકીર ઘૂંટાઈ જાય, પછી એને બે વખત નીચે લાઈન આપેલી છે ત્યાં આપણે લખી નાખવાનું છે. પછી દરજી. ત્યારબાદ કયો શબ્દ આપેલો છે, રજાઈ. પછી ભાઈ. પછી શું આપેલું છે, તો કે શહીદ. અને પછી શું આપેલું છે, જમીન. આ શું લખેલું છે, તો કે ઈથી શરૂ થતા શબ્દને રાઈટ કરો, સાચું કરો. ઈમાન, ઈમાન શું, ઈથી થાય છે ઝંડા, તો કે ઈથી નથી થતો, ઈશ. ઈથી ચાલુ થાય છે એટલે એના ઉપર રાઈટ કરશું, ઈદે ઈથી ચાલુ થાય છે. ઈનામ નહીં આવે, ઈથી ચાલુ થાય છે, પણ શું કામ નહીં આવે, તો કે ઈ જે છે ઈ મોટી ઈ નથી, નાની ઈ છે, નાની ઈથી ચાલુ થાય એટલે એમાં રાઈટ કરવાનું આપણે નથી. ત્યારબાદ સામે શું આપેલું છે, તો કે નીચે આપેલું છે કે ઈની તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવવો છે. ઈ જે છે એને તીરની દિશામાં પહેલાં વાંચવાનું છે અને પછી શબ્દ બનાવવાનો છે. આ ઈને જે તીરની દિશામાં વાંચીએ તો શું બને, તો કે ઈક. આ ઈને સની દિશામાં વાંચીએ તો, તીરની દિશામાં વાંચીએ તો શું શબ્દ બને, તો કે ઈ શ. પછી ઈને દની દિશામાં વાંચીએ તો, તીરની દિશામાં, તો કે ઈ દ. પછી ઈને તીરની દિશામાં વાંચીએ તો શું શબ્દ બનશે, તો કે ઈ સા ઈ. ત્યારબાદ શું છે, ઈને તીરની દિશામાં શબ્દ વાંચશું તો કયો શબ્દ બનશે, ઈ મા ન. ઈને તીરની દિશામાં અહીંયા વાંચશું તો શું બનશે, તો કે ઈ શા ન. ત્યારબાદ હવે આપણે શું આવશે, નીચે ચિત્ર ઓળખીને તેનું નામ લખો. ચિત્ર કેનું છે પેલું, તો કે માછલીનું ચિત્ર છે. માછલી ક્યાં આપેલું છે, તો કે અહીંયા ઉપર બીજા શબ્દમાં આપેલું છે, કૌંસમાં બીજો શબ્દ આપેલું છે, તો કે શું લખશું, મછલી. ત્યાર પછી બીજું ચિત્ર કેનું છે, તો કે બકરીનું છે. એ ક્યાં આપેલો છે ઉપર કૌંસમાં, તો કે ચોથો શબ્દ આપેલો છે,
તો બ ક રી ત્રીજો શબ્દ ત્રીજું ચિત્ર કેનું છે હાથીનું ચિત્ર છે તો હાથી ક્યાં આપેલો છે કૌંસમાં તો કે એ પહેલો શબ્દ આપેલો છે તો અહીંયા હાથી જે છે ને ત્રણ નંબર તમને લખી દઉં છું તમે જો ભૂલી જાવ ને કે ક્યાંથી લખવું તો આમાંથી જોઈને લખી લેજો હાથી લખાઈ ગયું પછી કેનું ચિત્ર છે ઘડી ઘડી આપેલું છે તો એ અહીંયા ક્યાં આપેલું છે કૌંસમાં ત્રીજો શબ્દ આપેલો છે હવે આપણે અહીંયા ઘડી લખશું લખાઈ ગયું બધાને ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું જ રાખશું હવે પછી જે આપણે ભણશું એ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું નેક્સ્ટ પીરિયડમાં હું ભણાવીશ તમને નમસ્તે